ચલો હવે ક્વેશ્ચન 2 જોઈએ છે. એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. ચલો તમારે આ તમને કઈ માહિતી આપેલી છે, વર્ગીકૃત માહિતી અને કોષ્ટક પ્રમાણે આપેલી છે, અને જેને આપણે શું કહીશું, અસતત ચલવાળી માહિતી કહીશું. ચલો આપણે એના પરથી શરૂ કરીશું. તો ચલો ધ્યાનથી જુઓ, સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2. તો કેવી રીતના કરીશું છોકરાઓ? ચાલો છોકરાઓ, અસતત વાળી માહિતી આપી તો તમે શું કરશો, સંચય આવૃત્તિ શોધશો. ચાલો શોધી લઈએ છે ગુણ વિદ્યાર્થીની સંખ્યા સંચય આવૃત્તિ કેટલા છે છોકરાઓ? તમારા 3 અને 6 છે ને. ચલો 6 થોડું નાનું બનાવવું પડશે. નીચે ટોટલ નીકળીશ. ઓકે, ગુણ તો તમે 10, 20, 30, 40, 50, 60 આપેલા છે. લખી કાઢો 10, 20, 30, 40, 50, 60 એને કરી દઈશું કુલ. વિદ્યાર્થીની સંખ્યા કેટલી છોરો એ પણ તમને આપણી 4, 7, 15, 8, 7 ને 2 ટોટલ કરો છોરો કેટલું થાય છે. ટોટલ કરીશું પછી. ચાલો પહેલા આપણે સંચય આવૃત્તિ બનાવી છોરો. સંચય આવૃત્તિ પછી તમારે શું, 4 × 4 = 7, 11 × 15 = 26, 26 × 8 = 34, 34 × 7 = 43, 43 × 2 = 45. તમને ટોટલ મળી ગયું છોરાઓ 45, n બરાબર 45. છોરો આટલું કર્યું તે આપણે ઓલરેડી આગળ થર્ડ ચેપ્ટર શીખી ગયા છે, તો તમને ખબર પડી અહીંયા આગળ સુધી? ઓકે છોરો, હવે તમને શું કરવાનું છે છોરો, Q1 ને Q3 શોધવાનું છે. ચાલો Q1 ને Q3 ધેરફોર Q1 છોરો, Q1 નું સૂત્ર તમને ખબર જ છે. છો Q1 છોકરો આ અહીંયા આગળ એન બરાબર કેટલા આપેલા છે છોકરો? તો છોકરો 43 આવશે. છોકરો 43 આવ્યું, તો છોકરો હવે શું કરશો તમે, એન પ્લસ વન, એનની જગ્યાએ શું મૂકશો તમે, 43 + 1/4 નું લોકન. છોકરો 44 / 4, તો છોકરો શું આવશે, ભાગાકાર કરો 11. આપણને મળશે અહીંયા આગળ કમ્પ્લીટ. તો તમે કહી શકો ધેરફોર Q1 બરાબર 20 તમને મળી ગયા કમ્પ્લીટ. છોરો આ તમારું પહેલું Q1 પત્યું છે. હજુ હવે તમે સોચશો બોલો શું સોચશો, Q3 એ પણ તમને ખબર છે. છોરો Q3 માં 3 n છે છોરો, 43 + 1/4. તો છોરો હવે તમે શું કરશો, ભાગર ભાગર તો તમે કરી જ દેશો. તો 3 × 11
चलो 33वां अवलोकन, चलो 33वां अवलोकन चेक करो क्या उसे। तो चलो तुम्हारो Q3 तुम्हें मड़ी गयो 40। बोलो चलो आटलू क्लियर से यहाँ सुधी। चलो हमें आप शू कर पती गयु चलो Q1 Q3 आई गयु हमें आप खाली बस फिर पता शू कर चतुर्थक विचलन Q3 minus Q1 छेद 20 Q1 20 भाग्या 2 20 भाग्या 2 तो शू आयु तमारू आयु छे QD एटले के चतुर्थक आयु छे 10। बोलो कम्प्लीट शू छे आम गुण छे ने तो 10 गुण। अच्छा चतुर्थक विचलन विचलन पछी विचलनांक शोधी काढीए तो Q3 minus Q1 20 20 upon 60 0 0 1 upon 3 1 upon 3 નો ડિવિઝન કરો શું આવે છે 0.33। આ તમારો આન્સર આવી ગયો।